વિજાપુરમાં સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં એમએસસી સેમિસ્ટર 4ની પરીક્ષામાં કોપી કેસ મામલે વિવાદ સર્જાયો હતો. પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન 3 નિરીક્ષકોએ 11 વિદ્યાર્થીઓને કોપી કરતા ઝડપી પાડ્યા હતા. નિરીક્ષકોને વિદ્યાર્થીઓ વચ્ચે કોપી કેસ કરવાની માથાકૂટમાં એક વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી. આ વિદ્યાર્થીનીઓ, વાલીઓ અને સંચાલકો નિરીક્ષકો સામે આવી જતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. નિરીક્ષકોને બંધક બનાવ્યા હોવાની વાતથી કોપી કેસનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જોકે કોલેજ સંચાલકોએ કોપી કેસ અને વિવાદની વાતને વખોડી હતી. અમારી દીકરીને કંઈ થઈ જાય તો એમને શાંત પાડવા માટે એમના સાથે મેં પરામર્શ કરીને આખો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો. આવો બંધક બનાય એવું કોઈ છે નહીં અને સીસીટીવી કેમેરા ચાલુ છે, અહીંયા ઓફિસમાં ચાલુ છે, લોબીમાં ચાલુ છે, બહાર ચાલુ છે, દરેક જગ્યાએ સીસીટીવી લાગેલા છે. કોઈ પણ વ્યક્તિ આઈને આની સાચી માહિતી મેળવી શકે છે. આ બાબત તદ્દન ખોટી છે. અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિત કોર્પોરેશને 1000 કરોડ રૂપિયા ફાળવ્યા છે, પરંતુ શહેરના શાનસમા રિવરફ્રન્ટના પૂર્વ ભાગમાં સીસીટીવી લાગ્યા નથી. રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં 118 સીસીટીવી લગાવાયા છે, પરંતુ પૂર્વ ભાગમાં સીસીટીવી ન હોવાથી ગુનેગારોને મોકળું મેદાન મળી જાય છે. આ મુદ્દે ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી પગલાં ભરવાની માંગ કરી છે. આપના માધ્યમથી કમિશનર અને મેયરને કહેવા માંગુ છું કે પૂર્વ વિસ્તારની અંદર એક પણ સીસીટીવી કેમેરા લગાવેલા નથી અને પશ્ચિમની અંદર 18 કેમેરા લગાવેલા છે. અમદાવાદના ગોમતીપુરમાં એએમસી સંચાલિત રેફરલ હોસ્પિટલમાં ડિલિવરીને લઈને કોંગ્રેસના કાઉન્સિલરે વિજિલન્સ તપાસની માંગણી કરી હતી. કોંગ્રેસના કાઉન્સિલરે બોગસ આંકડાકીય રમતો અને ખોટા ખર્ચાઓ બતાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કાઉન્સિલરે 2018-2023 સુધી ગોમતીપુર રેફરલ હોસ્પિટલમાં કેટલી ડિલિવરી થઈ છે તેનો આંકડો માંગ્યો હતો. આ આંકડામાં આરોગ્ય વિભાગે વર્ષ 2018-2023 વચ્ચે 1004 ડિલિવરી થઈ હોવાનો જવાબ આપ્યો હતો, જ્યારે રેફરલ હોસ્પિટલના ચોપડે માત્ર 616 ડિલિવરી નોંધાઈ છે. વધારાની 370 ડિલિવરીનો આંકડો ક્યાંથી આવ્યો તે મામલે વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવી છે. સ્માર્ટ સિટીના નામે વડોદરાવાસીઓને કોર્પોરેશને મોટા મોટા સપના બતાવ્યા છે અને આ સપના પાછળ અત્યાર સુધી 750 કરોડ રૂપિયા પાણીની જેમ વાપરી નાખ્યા છે, પણ હકીકત એવી છે કે હજી સુધી કોઈ પણ કામ પૂરા થયા નથી. વર્ષ 2022 સુધીમાં સ્માર્ટ સિટી બનાવવાના વણગા ફૂંકાયા, પણ 750 કરોડ રૂપિયાના ધુમાડા બાદ પણ વડોદરાની સ્માર્ટ સિટી બનાવવાનું સપનું અધૂરું છે. 8 જેટલા પ્રોજેક્ટ પાછળ કોર્પોરેશનની ટીમે કરોડોનો ખર્ચ તો કર્યો, પણ હજુ સુધી ઘણા કામ અટકેલા અને લટકેલા પડ્યા છે. 500 કરોડ રૂપિયા કોર્પોરેશનનું ભંડોળ અને 250 કરોડથી વધારેની જમીન કોર્પોરેશને આ પ્રોજેક્ટ અંતર્ગત આપી, પણ વડોદરા શહેરમાં એક જે મોડલ સ્માર્ટ સિટી અંતર્ગત બનવાનું હતું એવો એરિયા બેઝ ડેવલપમેન્ટ, કયો એરિયા વિકસિત થયો, કયું મોડલ ડેવલપ થયું, હું આપના દ્વારા શાસકોને પૂછવા માંગુ છું. પીવાનું શુદ્ધ પાણી આપવાની વાત હોય કે પછી ઉત્તમ આરોગ્ય સુવિધા આપવાની હોય, વડોદરાને સ્વચ્છ બનાવવાની વાત હોય કે પછી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાની વાત કે પછી સારા રસ્તા બનાવવાની વાત હોય, તમામ કામ અધૂરા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ વાત કબૂલી કે કામો અધૂરા છે. એ પ્રકારની સ્થિતિ નથી, પરંતુ જે પ્રકારે સ્માર્ટ સિટીમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે કામો મૂકવાના હતા એ કામો મૂક્યા છે, એમાં તમામ કામો હાથ પર છે. કેટલાક કામો પૂર્ણ થયા છે અને કેટલાક કામો અત્યારે પૂર્ણતાના આરે છે. એમાં સ્માર્ટ રોડ હોય, ડ્રેનેજના કામ હોય, સ્માર્ટ જે એપીએસ સેન્ટર છે એના ઉપર પેનલ લગાવવાની વાત હોય, સાથે પાણી લાવવાની વાત હોય, પાણીના સ્ત્રોત નવા ઊભા કરવાની વાત હોય, એમ્બિયન્ટ એન્વાયરમેન્ટનો જે પોર્શન હતો એ પણ છે, સ્માર્ટ સિટી બસ પણ છે. આ ઘણા કારણ છે જેમાં કેટલાક પોર્શનમાં હજુ પણ કામ પૂર્ણ થયું નથી. વિકાસની વ્યાખ્યાની ગોળીને એવી રીતે ગણાવી દેવાય કે વિકાસ તો સતત ચાલતી પ્રક્રિયા છે, પણ આ પ્રક્રિયાના 4 વર્ષના અંતે પૂર્ણ કામોનો તાળો અધૂરો છે. વડોદરાથી રૂપેશ ચોકસી, GSTV.